मित्रों केमिस्ट्री चैप्टर नंबर 10 हेलो अल्केन हेलो एरिन संयोजनों मित्रों आपणे पाठ જ્યારે આ સ્ટાર્ટ થયો પ્રકરણ સ્ટાર્ટ થયું ત્યારે આપણે વાત કરી હતી કે આ ચેપ્ટર બે પાર્ટમાં ડિવાઇડેડ છે એક કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો છે એની બનાવટ કેવી છે એના ગુણધર્મો એટલે કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કઈ રીતે પ્રક્રિયા કરે છે એના વિશે છે એના ઉપયોગો શું છે એના વિશે છે બીજો પાર્ટ શું છે તો બીજો પાર્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જીઓસી 11th માં મિત્રો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી તો મિત્રો યાદ હશે તમને કે પદાર્થ છે એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે તો એ પદાર્થ છે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે તો કઈ રીતે કઈ કઈ રીતના અલગ અલગ સંયોજનો મળે છે એના વિશે આ ચેપ્ટરમાં આપણે વિસ્તૃત ફરી એકવાર અભ્યાસ કરવાનો છે 11th રિપીટ કરવાનો છે એમ કહીએ તો પણ ખોટું નથી પરંતુ મિત્રો આપણે ફરી એકવાર બેઝિક થી લેશું જેથી તમને 11th નો જે પાયો છે ફરી એકવાર ખૂબ જ સારો મજબૂત થઈ જાય તો મિત્રો વાત કરવાની છે વિન્યાસની વિન્યાસ શબ્દ આવે યાદ કરો વિન્યાસ આપણે ક્યાં ક્યાં અભ્યાસ કર્યા છે ડીએલ વિન્યાસ સ્મોલ ડી સ્મોલ એલ વિન્યાસ કેપિટલ ડી કેપિટલ એલ વિન્યાસ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર એસ વિન્યાસ ત્રણ પ્રકારના વિન્યાસ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ તો મિત્રો આજે આપણે સ્ટાર્ટ કરીએ પહેલા તો કેપિટલ ડી અને એલ વિન્યાસથી કેપિટલ ડી અને એલ વિન્યાસ ડી એલ વિન્યાસ શું છે ડી એલ વિન્યાસ તો એકદમ મિત્રો સહેલું એકદમ સહેલું છે કે તમારી પાસે કોઈ પણ કાર્બોહાઈડ્રેટ છે અથવા કોઈ પણ સંયોજન છે જેમાં OH આવેલા છે તો કિરાલ કાર્બન ધરાવતો OH હોવો જોઈએ કિરાલ કાર્બન એટલે શું પ્રશ્ન થાય તો પહેલા એનું સોલ આઉટ કરી નાખીએ કિરાલ કાર્બન એટલે શું તો યાદ કરો મિત્રો કિરાલ એટલે કેવો થાય તો કિરાલ કાર્બન જે કાર્બનની ચારે ચાર સંયોજકતા જે કાર્બનની ચારે ચાર સંયોજકતા છે અલગ અલગ હોય તો એ કાર્બનને કહેવાય કિરાલ કાર્બન સિમ્પલ આપણે ઉદાહરણ લઈએ CHO COH H CH2 OH ગ્લિસરાઇલ્ડિહાઇડ સૂત્ર આપણે લખીએ છીએ તો તમને કિરાલ કાર્બન દેખાતો હશે કે આ કાર્બન જે છે તો તમે માર્ક કરો મિત્રો આ કાર્બન એની જમણી બાજુ OH છે લેફ્ટ સાઈડ H છે ઉપર CHO છે નીચે શું છે CH2OH ચારે ચાર ગ્રુપ અલગ અલગ છે એટલે જો મેં સ્ટાર વડે દર્શાવ્યો છે તો કિરાલ કાર્બન છે એને સ્ટાર વડે દર્શાવાય છે ઓકે ચલો હવે આમાં મોટું ગ્રુપ કોણ છે CHO છે તો CHO છે એની જમણી બાજુ OH આવેલો છે જો કિરાલ કાર્બન વાળો જ OH જોવાનો છે આ OH નથી જોવાનો કારણ કે આ કાર્બન પાસે શું છે બે વાર હાઇડ્રોજન છે રિપીટ થવા જોઈએ નહીં ચારે ચાર અલગ હોવા જોઈએ તમે આ કાર્બન નીચે લખ્યું છે CH2OH હકીકતમાં એનું બંધારણ શું થશે આ રીતે થાય ને CH2 મીન્સ એક જ પરમાણુ છે એની પાસે બે સરખા પરમાણુ આવેલા છે તો આ કિરાલ કહેવાય નહીં તો કિરાલ કાર્બન છે એની પાસે OH છે યસ છે કઈ બાજુ છે જો જમણી બાજુ OH હોય જમણી બાજુ હોય જમણી બાજુ જો OH આવેલો છે તો એને D અને ડાબી બાજુ જો OH આવેલો હોય તો એને શું કહેશું યસ L એકદમ સિમ્પલ છે ને તો કોઈ પણ સંયોજન આપ્યા હોય માની લો એક કરતા વધારે OH છે તો શું ગ્લુકોઝ નું ઉદાહરણ લઈ લે ગ્લુકોઝ CHO પછી આપણે આ રીતે લખતા હોય છે CH2OH OH OH H OH તો આ થઈ ગયું ગ્લુકોઝ નું બંધારણ શું છે ગ્લુકોઝ ચલો ડી છે કે એલ છે તો શું તો આમાં પેલા તો કિરાલ કાર્બન દેખાય છે મિત્રો ચલો આ તો કિરાલ ન જ હોય કારણ કે CHO જ્યારે તમે લખો છો તો સી દ્વિબંધ ઓ આવે અને દ્વિબંધ ઓ આવે એનો મતલબ ચાર સંયોજકતા જ નહીં હોય એટલે એ લેશું નહીં સેમ આ જગ્યાએ બે હાઇડ્રોજન છે એટલે એ કાર્બન પણ ન આવે એના સિવાયના ચારે ચાર કાર્બન છે એ મિત્રો કિરાલ છે જો તમે આ કાર્બનની વાત કરો તો OH H ઉપર CHO અને નીચે આવડું મોટું ગ્રુપ છે છે ચારે ચાર અલગ આની વાત કરો ઉપર શું છે તો CHOH પ્લસ CHO આખું જોવાનું છે આવડું ગ્રુપ છે નીચે CH2OH વાળું છે અલગ જ છે એક બાજુ HOH
तो तमे मार्क करो आ चार कार्बन एवा छे जेनी चारे चार संयोजकता अलग अलग छे। तो चारे चार ने शू कहेवाय? किराल कार्बन कहेवाय। ओके तो हवे शू आने डी ए केवो के एल केवो? तो याद रखो मित्रों डाबी ने जमनी बाजू ओए जोवो छो जे किराल कार्बन नो ओएच जोवो छो ए छेल्लो किराल कार्बन होवो जोईए। केवो होवो जोईए? छेल्लो किराल कार्बन नो ओए जमनी बाजू होय तो डी અને છેલ્લા કિરાલ કાર્બનનો OH ડાબી બાજુ હોય તો L। હવે કેમ ખબર પડે પહેલો ને છેલ્લો? તો મિત્રો ક્રિયાશીલ ગ્રુપ જોઈ લ્યો, લાંબી શૃંખલા એ આપણે યા છે ને IUPAC નામકરણ કરીએ છીએ। તો કોણ મોટું છે? આલ્ડિહાઇડ છે, આલ્કોહોલ છે, આલ્કોહોલ 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 જ છે। તો કોણ મોટું? કાર અમારી સાને આલી યા છે ને, કેટલું છે? પેટ્રોલ, પેટ્રોલ એટલે OH, શરૂઆતમાં જ આલ્ડિહાઇડ આવી જાય છે, એનો મતલબ ફરજિયાત 1 નંબર તમારે આ જગ્યાએ જ આપવો પડશે। तो चार पांच अने छ जो जो सौथी छेलो किराल कार्बन क्यों थियो? सौथी छेलो कार्बन आ थाय पण किराल नथी। आ छे किराल छे अने शू छे? कई जग्याए छे? सौनी छेले छे। अने ओएच कई बाजू छे? जमणी बाजू छे। तो आने केसो आपणे डी ग्लुकोस, एटले ज मित्रो आपणे कही छे ग्लुकोन डी, खबर छे ने? ग्लुकोन डी एटला माटे ज कही छे, कारण के डी ग्लुकोस छे ए शू छे? शक्तिवर्धक छे। એમિનો એસિડ આપેલા છે, માની લો કોઈ પણ એમિનો એસિડ આપેલા છે, તો એમિનો એસિડ છે જનરલી આલ્ફા એમિનો એસિડ હોય છે, સી ડબલ ઓ એચ એનએચ ટુ, આપણે કોઈ પણ આ સી એચ થ્રી અને એચ આ રીતે રાખો છો તો એમિનો એસિડ આપેલા છે। એમિનો એસિડ કોને કહેવાય? તો એક સંયોજન છે એની અંદર એસિડ અને એમિનો ગ્રુપ બંને આવેલા હોય તો એને એમિનો એસિડ કહેવાય છે। આપણે શરીરમાં જે ઉત્પન્ન થાય છે અને આપણે શરીર માટે જરૂરી છે એ એમિનો એસિડ છે, એક જ કાર્બન સાથે NH2 અને COOH ગ્રુપ જોડાયેલા હોય છે। તો જો આમાં શું જોવાનું છે? તો આમાં આપણે જોવાનું છે NH2, NH2। ચલો NH2 જોવું છે, શું કરશો? જેમ OH જોતા હતા મિત્રો સિમ્પલ, શું જોવાનું? NH2 બસ। પણ યાદ રાખવાનું એમિનો એસિડ જે આલ્ફા એમિનો એસિડ છે હંમેશા એમાં આ NH2 છે પહેલા કાર્બન હારે જ જોડાણો છે, જો ઇન કેસ બીજા આવે છે તો બીજા લેવાના નથી। આમાં જ્યારે વધારે OH આવ્યા છે તો આપણે છેલ્લો OH જોઈએ છે, આમાં જો વધારે NH2 આવે તો પણ આપણે પહેલો કિરાલ કાર્બન હોય એનો જ NH2 છે આપણે કન્સિડર કરવાનો છે, સિમ્પલ। ઓકે તો આ કેવું થશે? જમણી બાજુ છે તો આને કહેશું ડી એમિનો એસિડ। ઓકે ફોર એક્ઝામ્પલ એક બીજું ઉદાહરણ તમને આપી દઉં, માની લ્યો ઇન કેસ આવું આપ્યું હોત, માની લ્યો તો શું કરત? માની લ્યો આ પ્રકારનો એમિનો એસિડ આપણે ટેસ્ટ લેવા માટે નીટમાં JEE માં પૂછી લીધું તો શું? તો મિત્રો પહેલા તો કિરાલ કાર્બન ફાઇન્ડ આઉટ કરો। ચલો આ કાર્બન અને આ બંને કાર્બન છે એ કિરાલ છે, જોઈ લ્યો તમે ચારે ચાર સંયોજકતા અલગ અલગ દેખાતી હશે। ઓકે તો હવે શું યાદ કરો? એમિનો એસિડ માટે, એમિનો એસિડ માટે પહેલો જ 1 2 3 અને 4 એમાં તો 2 અને 3 આપણા કિરાલ કાર્બન થયા, એમાં પહેલો કયો થશે? તો આ કાર્બન છે આપણો ફર્સ્ટ થયો, આ સેકન્ડ થશે, તો એનો NH2 કઈ બાજુ છે? લેફ્ટ સાઈડ છે, તો આ કેવું થશે? L એમિનો એસિડ, સમજાય છે કે નહીં? D અને L, કેપિટલ D અને L છે મિત્રો, આપણે બંધારણ જોઈને કહી શકીએ, બંધારણ જોઈને કહી શકીએ છીએ કે કેપિટલ ડી છે કે કેપિટલ એલ, કયા પ્રકારનો વિન્યાસ છે તમે ઇઝીલી જોઈને કહી શકો। કોઈ પણ કાર્બોહાઈડ્રેટ સાયપા છે, કોઈ પણ કાર્બોહાઈડ્રેટ સાયપા છે તો એનો OH છેલ્લો કિરાલ કાર્બન છે એનો OH જોવાનો, અને જો કોઈ પણ એમિનો એસિડ આપ્યા છે તો આલ્ફા એમિનો એસિડ છે તો આલ્ફા એમિનો એસિડ નો પહેલો જ એલ, આલ્ફા એટલે જ કહેવાય છે મિત્રો આ ગ્રુપ છે આપણું મેઇન થયું। યાદ કરો કાર અમારી સાલે આની યાદ છે ને, કા એટલે કાર્બોક્સિલિક એસિડ ફર્સ્ટ નંબર ઉપર છે, તો આને 1 નંબર આપો, અથવા તો આને આપણે જ્યારે કહીએ છીએ તો આ કાર્બનની બાજુનો કાર્બન કયો થાય? તો આ થાય, એને આલ્ફા કહેવાય, એના પછીનો કાર્બનને બીટા કહેવાય, યાદ છે ને? આલ્ફા બીટા ગામા ડેલ્ટા આ રીતે આપણે નામકરણ કરતા હોઈએ છીએ સામાન્ય। તો આલ્ફા ઉપર NH2 છે એટલે આલ્ફા એમિનો એસિડ કહેવાય છે, આલ્ફા એમિનો અને ગ્રુપ છે એસિડ, આલ્ફા એમિનો એસિડ। તો મિત્રો ફરી એકવાર રેપિડ આપણે કરીએ રિવિઝન, કાર્બોહાઈડ્રેટ છે, કિરાલ કાર્બન તો હોવો જ જોઈએ,
કિરાલ કાર્બન નો OH છેલ્લો OH જો જમણી બાજુ હોય તો D, છેલ્લા કિરાલ કાર્બન નો OH ડાબી બાજુ હોય તો L, આલ્ફા એમિનો એસિડ છે તો ફર્સ્ટ કાર્બન કિરાલ કાર્બન છે, ફર્સ્ટ કિરાલ કાર્બન છે, પહેલો કિરાલ કાર્બન છે ત્યાં જોડાયેલો NH2 જમણી બાજુ હોય તો D અને ડાબી બાજુ હોય તો L. બે કિરાલ કાર્બન હતા તો આપણે ફર્સ્ટ વન લીધો, સેકન્ડ વન લેવાનો નથી, છે ને સિમ્પલ. તો આ હતું DL, પણ કયું છે? કેપિટલ DL. હવે વાત કરવાની છે સ્મોલ DL. મિત્રો સ્મોલ DL ની જ્યારે વાત થાય છે તો સ્મોલ DL કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું? તો તમે મિત્રો ખબર હોવી જોઈએ સ્મોલ DL છે પ્રકાશ ક્રિયાશીલતા માટે છે. સ્મોલ DL છે એ પ્રકાશ ક્રિયાશીલતા માટે છે, કે કોઈ પણ પદાર્થ છે એ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં, કોઈ પણ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં એ જાણવું છે. હવે પ્રકાશ ક્રિયાશીલ એટલે શું? તો પ્રકાશ ક્રિયાશીલ, તમે શબ્દ ઉપર ભાર આપો તો તમે માર્ક કરશો કે તમારો પદાર્થ છે એ પ્રકાશ સાથે પ્રક્રિયા કરે છે કે નહીં, તમારો પદાર્થ છે એ પ્રકાશ સાથે કોઈ પણ પ્રક્રિયા કરે છે કે નહીં. તો આપણે જોઈએ કઈ રીતે, તો આપણે અભ્યાસ કરવાનો છે ડી એલ વિન્યાસ, DL વિન્યાસ. ચલો કેપિટલ DL અભ્યાસ કર્યા બાદ આપણે અભ્યાસ કરવાનો છે સ્મોલ DL. સ્મોલ DL છે એ આપણે હંમેશા પ્રેક્ટિકલી ખબર પડશે. જ્યારે કેપિટલ DL જોઈને ખબર પડી જતી હતી કે બંધારણ તમને ખબર હોય તો બંધારણ જોઈ લ્યો, OH કઈ બાજુ છે, જમણી કે ડાબી, સિમ્પલ તમે કહી શકશો કે D છે કે L કેપિટલ, પણ સ્મોલ DL જોઈએ છે તો તમે કોઈ દિવસ જોઈને કહી શકાશે નહીં. એ માત્ર ને માત્ર પ્રેક્ટિકલી ફાઇન્ડ આઉટ થાય છે. કેનાથી થાય છે? તો પોલારીમીટર ટ્યુબ છે, પોલારીમીટર ટ્યુબ. તો પોલારીમીટર ટ્યુબ છે એના વડે આપણે કોઈ પણ પદાર્થ ડી છે કે એલ વિન્યાસ છે એના વિશે માહિતી મેળવીએ છીએ. મિત્રો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે કે નહીં એ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. શું કરીએ છીએ? પ્રકાશ ક્રિયાશીલ, પ્રકાશ ક્રિયાશીલ. કોઈ પણ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હશે તો એ સ્મોલ ડી અથવા સ્મોલ એલ એમાંથી હશે. જો પદાર્થ છે પ્રકાશ ક્રિયાશીલ હશે જ નહીં તો કોઈ દિવસ આપણે સ્મોલ ડી અને સ્મોલ એલ વિશે વાત કરવાની જ નથી. સ્મોલ ડી એલ કોના માટે વાત થાય છે? માત્ર ને માત્ર પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ માટે. તો હવે આપણે શરૂઆત કરીએ કઈ રીતે પ્રકાશ ક્રિયાશીલ, પ્રકાશ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે, એના માટે જરૂરિયાત શું છે. તો મિત્રો સમજો કે પદાર્થ તમારો છે એ પ્રકાશ સાથે ક્યારે પ્રક્રિયા કરશે, તો એના માટે એક નાનામાં નાની કહીને મૂળભૂત જરૂરિયાત છે, એ છે કિરાલ કાર્બન. કે તમારું જે સંયોજન છે એની પાસે ઓછામાં ઓછો, ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન હોવો જોઈએ. કિરાલ કાર્બન એટલે કેવો? તો જેની ચારે ચાર સંયોજકતા અલગ અલગ હોય એવા કાર્બનને કહેવાય કિરાલ કાર્બન. કાયરાલ ઇંગ્લિશમાં ઘણીવાર કાયરાલ શબ્દ વાપરતા હોય છે, તો કાયરાલ અથવા કિરાલ. તો આઈડિયા આવી ગયો છે કે ઓછામાં ઓછો કિરાલ કાર્બન હોવો જોઈએ. બીજું શું જરૂરિયાત, બીજી શું છે? તો મૂળભૂત બીજે જરૂરિયાત એ છે, ચલો કિરાલ કાર્બન તો છે, પછી શું? કિરાલ કાર્બન હોવા છતાં પણ ઘણા પદાર્થ છે એ પદાર્થ છે એ પ્રકાશ અક્રિયાશીલ હોય છે, આવું શું કારણ છે? તો મિત્રો જો તમારી પાસે જે પદાર્થ છે એના બે સરખા ટુકડા કરી શકો, જો એના બે સરખા ટુકડા કરી શકો એનો મતલબ સમતલ હાજર છે. એનો મતલબ શું થાય? સમતલ હાજર. જો સમતલ હાજર છે એટલે કે બે સરખા ટુકડા થાય છે તો એ પદાર્થ પ્રકાશ અક્રિયાશીલ હશે. કેવો હશે? પદાર્થ અક્રિયાશીલ, પ્રકાશ અક્રિયાશીલ. તો એ પછી આપણે હમણાં આગળ ભણશું એટલે ઓટોમેટિક તમને આવડી જશે. તો આપણે એ અત્યારે અભ્યાસ કરીએ કે પદાર્થ છે પ્રકાશ ક્રિયાશીલ છે તો ખબર કેમ પડશે ડી છે કે એલ. ચલો તમે જો, તમે મિત્રો જોઈ શકતા છો આકૃતિમાં પોલારીમીટર ટ્યુબની મેં તમને આકૃતિ દર્શાવેલી છે. મોનોક્રોમેટર એક લેમ્પ લીધો છે, એમાંથી અધ્રુવીભૂત પ્રકાશ, બે નંબર લખ્યા છે, અધ્રુવીભૂત પ્રકાશ છે. જો મિત્રો એક પ્રકાશ છે તમે માર્ક કરો તો આ રીતે ગતિ કરતો હોય કે નહીં? યસ, એક્ઝેક્ટલી ગતિ કરે છે ને. આ રીતે તમે જોવો છો એક કિરણ આમથી જાય છે, તમારી આંખ છે રજનીકાંતની આંખ છે માની લ્યો, તમે
एक तरंग जोई सको छो एम मानी लो थोड़ी वार पूरता। ओके तमे रजनीकांत छो, तमे शुं करो छो, एक तरंग जाय छे, ई तरंग जोई सको छो लाइट नु, कोके टॉर्च करी एनो तमे माइक्रो एनालिसिस करो छो ने एक तरंग देखाय छे आ रीते, आ बाजुथी टॉर्च थाय छे आम जाय छे। ओके चलो तरंग देखाय छे तमने आ रीते देखाय छे, वेरी गुड, बहु मस्त देखाय छे ने। ओके हवे ए ज व्यक्ति टॉर्च तमारी सामे एक्झेक्ट आ रीते टॉर्च करे छे, तो ई तरंग कई रीते आवशे मित्रो? तो ई तरंग तमारी सामे आम आवशे के नहीं? तो मार्क करो तमने केवू देखाशे, एक्झेक्ट तमारी सामे आवे छे तो तमने केवू देखाशे? तमने आ रीते ऊपर नीचे आम आ वेव मोशन नहीं देखाय, केवू देखाशे? मात्र तमने जाम ऊपर नीचे थतुं हशे ने एवुं ज देखाशे, थोड़ुं थोड़ुं मोटुं थतुं जशे एम विचारी शके के नजीक आवतुं जशे, पण तमने मात्र शुं थाय ऊपर नीचे गति करतुं होय एवुं ज देखाय। फॉर एक्जाम्पल आपणे लई लईए आम, तो एक तरंग छे आम गति करतुं करतुं तमारी बाजू आवे छे, तो मात्र तमने शुं देखाशे? बस आटलुं ज देखाशे, आम ऊपर नीचे थाय छे, मात्र ने मात्र एटलुं देखाशे। क्लियर? ओके तो हूँ आने आ रीते दर्शावी दऊं छुं। तो विचारो एक टोर्च छे एनी अंदर असंख्य असंख्य तरंगो हशे के नहीं? असंख्य तरंगो हशे आवा, अने आवा तरंगो आपणे नथी लगता, कारण के एटला बधा लखवा जाशुं तो कॉम्प्लेक्स एटले के आखू अघरू थई जशे जोवुं, एटले आपणे आम बाजुबाजुमां लाखो छे पण आपणे ई दोरता नथी। हवे आ तो एक अक्ष थई ने, मान लो एक्स कही दे आने, एक्स अक्ष थई, तरंगो तो बधी दिशामां हशे, એના મતલબ ઘણા તરંગો તો આમ આડી દિશામાં ગતિ કરતા કરતા આવતા હશે, ઘણા આ રીતે ગતિ કરતા કરતા આવતા હશે, અને ઘણા આ રીતે ગતિ કરતા કરતા પણ આવતા હશે। મીન્સ બધી દિશામાંથી ગતિ કરતા આવે છે, એક્ઝેક્ટ તમારી સામે આવે છે, તો તમને આમ વેવ મોશન દેખાવાની બદલે માત્ર ઉપર નીચે થતા હશે। આ રીતે ગતિ કરતા કરતા આવે છે તો માત્ર તમને આ રીતે આડા ગતિ કરતા હોય એવું જ દેખાશે। તો આ જે છે એને કહેવાય અ ध्रुवीभूत प्रकाश। शु कहवाई? अध्रुवीभूत प्रकाश, अध्रुवीभूत है। पछी त्रण नंबर छे निकोल प्रिज्म, के वच्चे प्रिज्म निकोल प्रिज्म आपणे राखी देशुं, जेने कारणे फिल्टर, एने कहेवाय फिल्टर, फिल्टर राखीए छीए। शुं करे छे? के मात्र कोई पण एक तरंग छे एने ज गति एने ज आगळ गति करवा देशे। के તમારી બાજુ મેં ટોર્ચ કરી તો તમને ઘણા તરંગો આમ ગતિ કરતા દેખાય છે, ઘણા આમ ગતિ કરતા દેખાય છે, ઘણા આ રીતે છે, ઘણા આ રીતે છે। તમારે વચ્ચે ફિલ્ટર રાખ્યું તો શું કરો છો? માની લો માત્ર આમ ગતિ કરે છે ને ઈ જેના શોષણમાં નીકળ્યા, બાકીના બધા શોષણ થઈ ગયા, બાકી બધા શું થઈ જશે? શોષણ થઈ જશે। તો માત્ર આ એક તરંગ જે આ ગતિ કરતું હતું એ જ તરંગ આવે છે તમારી પાસે। ક્લિયર? બાકી બધાનું શું થઈ ગયું? શોષણ થઈ ગયું। ઓકે પછી પાંચ નંબર ચાર નંબર શું છે? તો આને કહેવાય ધ્રુવીભૂત પ્રકાશ, ધ્રુવીભૂત પ્રકાશ। તો અધ્રુવીભૂત ને આપણે નિકોલ પ્રિઝમ થી શું કર્યો? ધ્રુવીભૂત કર્યો, ધ્રુવીભૂત પ્રકાશ છે, એને આપણે સેમ્પલ ટ્યુબમાં લઈ જઈએ છીએ, એટલે કાચની ક્વાર્ટઝની બનેલી એક સેમ્પલ ટ્યુબ હશે, એની અંદર આપણે પદાર્થ ભરી દીધો છે, જે પદાર્થનું તમારે શું કરવાનું છે? અવલોકન કરવું છે। કે માની લો ગ્લુકોઝનું દ્રાવણ ભરી દીધું, હવે તમારે વિચારવું છે કે આ ગ્લુકોઝનું દ્રાવણ છે ઈ પ્રકાશ આરે પ્રક્રિયા કરે છે કે નહીં ઈ જોવું છે। તો ગ્લુકોઝનું દ્રાવણ ભરી દો પાંચ નંબરની અંદર, જો એની અંદર છ નંબર તમે માર્ક કરશો તો મિત્રો શું થાય છે? હવે તમારે અવલોકન શું જોવાનું છે? તો છ નહીં તમે સીધા સાત નંબરે આવતા રહ્યો, સાત નંબર છે એ શું છે? લેન્સ છે, અને આઠ નંબર તમારી આંખ છે। શું દેખાય છે? તો આઠ નંબર છે ત્યાં તમે જ્યારે અવલોકન કરો છો, તો સાત નંબરનો લેન્સ છે ત્યાં તમને ત્રણ વસ્તુ ત્રણ સંભાવના દેખાતી હશે। ત્રણ સંભાવના છે, શું છે? તો હું આને એક્સ અક્ષ કહી દઉં મિત્રો, કે આ એક્સ અક્ષ છે। ઓકે ત્રણ સંભાવના છે, શું છે? કે જ્યારે સેમ્પલ ટ્યુબ છે પાંચ નંબરની, સેમ્પલ ટ્યુબમાંથી પ્રકાશ નહોતો નીકળ્યો ત્યારે આવું હતું, સેમ્પલ ટ્યુબમાંથી નીકળીને તમે જોવો છો ત્યારે કેવું દેખાય છે? તો એક સંભાવના એવી છે જેમ હતું એમ જ દેખાય છે, એટલે કે એક્સ અક્ષમાં જ ગતિ કરે છે, પરંતુ ઘણીવાર તમને જોવા મળશે કે ગતિ બદલી ગઈ,
એની ગતિ બદલી ગઈ, એને કોક કોણાવર્તન આવી ગયું, જો ખૂણો બની ગયો, આટલો ખૂણો બને છે, આલ્ફા જેટલો ખૂણો બની ગયો, અથવા થીટા જેટલો અત્યારે રાખી, તો કોઈ પણ એક કોણાવર્તન દર્શાવે છે, ચલો આલ્ફા લખીએ, અથવા તો લેફ્ટ સાઈડે જઈ શકે, તો આલ્ફા જેટલો ખૂણો બનાવે છે। કહેવાનો મતલબ શું છે મિત્રો, તમને જે આ રીતે ગતિ કરતો ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે થતું હતું, આ રીતે દેખાતું હતું, એટલે માની લો એક શખ્સ કહી દો, એની પાછળ જો મેં એક શખ્સ રાખી છે, આ હવે માની લો જમણી બાજુ, એટલે જમણી એટલે આ બાજુ થશે, તો આ બાજુ થોડું કોણાવર્તન થઈ ગયું, તો મૂળ અક્ષ તો આ હતી કે નહીં, કોણાવર્તન આટલું થયું, તો તમને એંગલ મળ્યો। પણ શું કામ થયું તમે વિચારો, જોઈ પદાર્થ છે એ પ્રકાશ સાથે કંઈક તો પ્રક્રિયા કરતો જ હશે, જેને કારણે જે પ્રકાશ તમને આ રીતે ગતિ કરતો હતો, એ ઓલા સેમ્પલમાંથી પસાર થયો, તો એની ગતિ જ બદલી ગઈ, એનો એંગલ આવી ગયો, આમ ગતિ કરવા માંડ્યો ક્રોસમાં, અથવા તો આ રીતે લેફ્ટ સાઈડ કોણાવર્તન થયું, તો આ રીતે ગતિ કરવા માંડ્યો, તો એનો મતલબ કંઈક પ્રકાશ પ્રક્રિયા કરે છે। એનો મતલબ જો આ રીતે હશે તો આપણે એમ કહેશું પદાર્થ તમારો છે એ પ્રકાશ અક્રિયાશીલ છે, અક્રિયાશીલ। શા માટે? કારણ કે તમારો પદાર્થ છે એનું જો જોજો માર્ક કરજો, તમારો પદાર્થની પહેલા જ્યારે કિરણ અંદર આવ્યું ત્યારે એનું કોણાવર્તન મીન્સ અક્ષ કઈ હતી, એક્સ હતી, બહાર નીકળ્યા પછી એક્સ કઈ છે, એના એ છે, મીન્સ પ્રકાશ આ સેમ્પલ ટ્યુબ છે એમાંથી અંદર ગયો ત્યારે એક્સ અક્ષમાં હતો, બહાર નીકળ્યો તો એક્સ અક્ષમાં છે, એનો મતલબ બે વચ્ચે કંઈ પણ પ્રક્રિયા થઈ નથી। પરંતુ આમાં તમે જોઈ શકો છો કે જમણી બાજુ કોણાવર્તન થાય છે, કઈ બાજુ થાય છે, જમણી બાજુ કોણાવર્તન, જમણી બાજુ કોણાવર્તન, કોણ આવર્તન એટલે કોણાવર્તન, અને આમાં થાય છે ડાબી બાજુ કોણાવર્તન, ડાબી બાજુ કોણાવર્તન। ઓકે, જમણી બાજુ થોડુંક ફરી ગયું, આમાં ડાબી બાજુ કોણાવર્તન થઈ ગયું, જમણી બાજુ થાય તો એને કહેવાય ડેક્સ્ટ્રોરોટરી, એને ડી પ્લસ વડે દર્શાવાય, ડાબી બાજુ કોણાવર્તન થાય તો એને કહેવાય લીવો રોટેટરી, રોટેટરી એટલે કોણાવર્તન, લીવો રોટેટરી, દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય, ગુજરાતી કરો તો થાય દક્ષિણ ભ્રમણીય, અને આને કહેશું વામ ભ્રમણીય, વામ ભ્રમણીનું ઇંગ્લિશ શું થાય, લીવો, વામનું લીવો અને ભ્રમણ એટલે રોટેટરી, દક્ષિણ ડેક્સ્ટ્રો અને ભ્રમણનું રોટેટરી, ડેક્સ્ટ્રો રોટેટરી, લીવો રોટેટરી, તો આ રીતે થઈ ગયું। તો આ જે મળ્યા, આ જે તમને બે મળ્યા, એ બંને એક આ અને આ બંને કેવા હશે, તો પ્રકાશ ક્રિયાશીલ છે એમ કહેવાય, પ્રકાશ ક્રિયાશીલ છે એમ કહી શકાય। સમજાણું કે નહીં? આ નથી, આ પદાર્થ વચલે જે મેળો એ કેવો છે, પ્રકાશ અક્રિયાશીલ છે। સમજાણું કે નહીં? એકદમ સિમ્પલ, કે પોલારીમીટર ટ્યુબમાં જો તમે માર્ક કરો તો ચાર નંબરમાં આ રીતે ગતિ કરે છે, જો છ અને છ નંબરથી જો ખોણું કોણાવર્તન થઈ ગયું, એના પછીની સ્લાઇડ આપી છે, ત્યાં જોવો થોડુંક આમ ક્રોસમાં છે, દેખાતો છે, પેલા સ્ટ્રેટ છે, ચાર નંબરમાં સ્ટ્રેટ છે, પણ છ અને સાતની વચ્ચે જે સ્લાઇડ આપી છે એમાં થોડુંક આ રીતે છે, મીન્સ એને કોણાવર્તન દર્શાવ્યું છે, અને તમને દેખાય છે ત્યાં થોડુંક કોણમાં દેખાય છે, તો આટલું ફરી ગયું, મૂળ અક્ષ આ હતી, આમ ફરી ગયું, તો જે વચ્ચે ખૂણો મળ્યો એને કહેવાય કોણાવર્તન। મિત્રો યાદ રાખજો, દરેક પદાર્થ છે નો સ્પેસિફિક કોણાવર્તન હોય, જો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે તો એ પદાર્થ છે એનો સ્પેસિફિક કોણાવર્તન હોય, ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, સુક્રોઝ છે, આ દરેક પદાર્થના સ્પેસિફિક કોણાવર્તન છે। એટલે માની લો તમને નથી ખબર, હું તમને ગ્લુકોઝનું, ફ્રુક્ટોઝનું, સુક્રોઝનું દ્રાવણ આપી દઉં છું, બધાય ઘડિયા લાગવાના છે, પાણીમાં બનાવેલું દ્રાવણ આપ્યું છે, તમને કેમ ખબર પડશે ગ્લુકોઝનું છે? સિમ્પલ, પોલારીમીટર ટ્યુબમાં નાખી દો, કોણાવર્તન આવે છે એના આધારે તમે જોશો એનું કોણાવર્તન કેટલું આવે છે, તો એના ઉપરથી તમે માર્ક કરી શકો કે તમારો પદાર્થ છે એ કયો છે, કારણ કે દરેક પદાર્થ છે, દરેક પદાર્થ એનું પ્રમાણિત કોણાવર્તન હંમેશા નક્કી જ હોય, કારણ કે પ્રમાણિત શબ્દ જ વાપરીએ છીએ, પ્રમાણિત કોણાવર્તન હંમેશા નક્કી હોય, અને કેના વડે દર્શાવી શકાય, કેના વડે ગણી શકાય, તો પ્રમાણિત કોણાવર્તન તમારે જોઈએ છે તો એ આલ્ફા લેમ્બડા ટી
इज इक्वल टू अल्फा एल इंटू सी आना वे दर्शाई शकाय छे आ छे प्रमाणित छे कोई दिवस बदले नहीं आ अल्फा क्यों छे तो तमे ऑब्जर्व करेलू तमे जो त्यां आँख देखाय छे ने न्या केटलो एंगल आम आयो के तमारी अक्ष छे ई आ हती अने जमणी बाजू कोणार्धन आटलू थयुं मान लो आटलू थई गयुं तो केटलू थयुं 90 डिग्री देखाय छे तो बस 90 डिग्री थाय छे तो आ जगह लखो 90 शुं काम आ बदले आ बदली सके कोना ऊपर आधार राखे छे तो आ कोणावर्तन छे जे ऑब्जर्व कर्युं ए तमारी पोलारीमीटर ट्यूबनी लंबाई केटली छे एना ऊपर आधार राखशे के सैम्पल ट्यूब लीधुं छे ने हवे सिम्पल वस्तु छे मित्रों तमारो पदार्थ छे प्रकाश साथे मान लो प्रक्रिया करे छे हवे तमे आटलुं सैम्पल भर्युं छे 1 सेंटीमीटर लंबाईमां खाली सैम्पल भर्युं छे तो पदार्थने एटलामांथी ज गति करवी पड़शे ने एनी बदले तमे बहु मोटी ट्यूब लई लीधी 10 सेंटीमीटरनी एनी अंदर तमे ग्लूकोजनुं द्रावण भरी दीधुं तो एने प्रकाशने 10 सेंटीमीटर सुधी गति करवी पड़शे एनो मतलब एने कंईक कोणावर्तनमां चेन्ज आवशे तो ओलो कोणावर्तन बदलतुं होय कोना ऊपर आधार राखशे तो एक तो पोलारीमीटर ट्यूबनी लंबाई उपर अने द्रावणनी सांद्रता आवे द्रावणनी सांद्रता वधारता जाओ ग्लूकोजनुं द्रावण बनावानी वात करी तो पाणी एकमां बहु वधारे नाख्युं ग्लूकोज साव ओछुं नाख्युं छे ने एकमां ग्लूकोज ओगळतुं हतुं एटलुं ओगाळी नाख्युं तो एनो मतलब तमने ज्यां 8 नंबर आँख तमे जोवो छो अने 7 नंबरनुं जे तमने कोणावर्तन देखाय छे ए दर वखते अलग अलग देखाशे तो आ अल्फा छे 7 नंबरनुं कोणावर्तन छे कोना ऊपर आधार राखे छे पोलारीमीटर ट्यूबनी लंबाई अने सांद्रता द्रावणनी सांद्रता पोलारीमीटर ट्यूबनी लंबाई एटले कई आपणी सैम्पल ट्यूबनी लंबाई छे ए आ छे लंबाई खास याद रखवानुं छे ई डेसीमीटरमां लेवानी होय छे डेसीमीटरमां અને સાંદ્રતા છે સાંદ્રતા છે ગ્રામ પ્રતિ એમએલ માં લેવાની હોય છે અથવા જી લખો તો પણ ચાલે ગ્રામ પ્રતિ એમએલ માં તો ખાસ યાદ રહેવું જોઈએ ખાસ યાદ રહેવું જોઈએ સિમ્પલ એક દાખલો ભણીએ આના ઉપર દે કહીએ કે એક પદાર્થ છે એ માન લ્યો 25 રોટેશન રાખે ચલો 25 છે ઈ કોણાવર્તન દેખા છે 25 ડિગ્રી કોણાવર્તન દર્શાવે છે કોણાવર્તન દર્શાવે છે પોલારીમીટર ટ્યુબની લંબાઈ શું છે તો 10 સેન્ટીમીટર છે લંબાઈ છે 10 સેન્ટીમીટર અને સાંદ્રતા નથી આપી એની બદલે હું એમ કહું છું કે 2 ગ્રામ ગ્લુકોઝ લીધો છે અને 10 એમએલ પાણી લીધું છે જો સમજો તો હવે આનું મારે આમાં કન્વર્ટ કરવું છે તો પહેલા તો શું કરશું તો પહેલા ફરી એકવાર સૂત્ર હું લખી નાખું એટલે તમને યાદ આવી જાય આપણું સૂત્ર શું છે તો પ્રમાણિત રોટેશન અહીં આલ્ફા છે એ શું હતું કે તમને ખબર હોવી જોઈએ આ જે લેમ્પ છે એમાંથી કયા નેનોમીટરની તરંગલંબાઈ નીકળી છે એટલે આપણે લેમ્બડા કોન્સ્ટન્ટ રાખ્યું છે અને કયા તાપમાને પ્રક્રિયા કરો છો એ તમને ખબર હોવી જોઈએ બે અચળ રાખવાનું છે ચલો આલ્ફા કેટલું કીધું છે 25 સેન્ટીમીટર છે આપણે એનું ડેસીમીટરમાં કન્વર્ટ કરવું પડશે યાદ કરો મિત્રો 10^-1 ડેસી હતું અને 10^-2 સેન્ટી હતું તો હવે તમારે સેન્ટીનું ડેસી કરવું છે ને 1 ડેસી એટલે 10 સેન્ટીમીટર થાય 1 ડેસીમીટર બરાબર 10 સેન્ટીમીટર તો 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર ગુણ્યા સાંદ્રતા ગ્રામ પ્રતિ એમએલમાં લેવાની છે તો 2 ગ્રામ અને એમએલ આપ્યા છે 10 તો શું થશે છેદનો છેદ અંશમાં તો 250/2 એટલે કે શું થશે 125 ડિગ્રી તમને સ્પેસિફિક રોટેશન મળશે સમજાય તો આ રીતે તમે કોઈ પણ વસ્તુ છે એનો સ્પેસિફિક રોટેશન ફાઇન્ડ આઉટ કરી શકો અને આ છે કોઈ દિવસ બદલાય નહીં એ તમારા પછી યાદ રાખવાનું છે અત્યારે આપણે રેન્ડમ આપ્યું છે એટલે 125 છે બાકી ગ્લુકોઝ માટે એનું પર્ટિક્યુલર હોય છે તો મિત્રો આજે આપણે વાત કરી ડી એલ કેપિટલ ડીએલ અને સ્મોલ ડીએલ કેપિટલ ડીએલ છે જોઈને ખબર પડી જાય બંધારણ તમારું કેવું છે કાર્બોહાઇડ્રેટ્સ આપ્યા છે તો છેલ્લા કિરાલ કાર્બનનો ઓએચ જમણી બાજુ કેપિટલ ડી ડાબી બાજુ કેપિટલ એલ આલ્ફા એમિનો એસિડ છે આલ્ફા એમિનો એસિડનો પ્રથમ કિરાલ કાર્બનનો એનએચ ટુ જમણી બાજુ કેપિટલ ડી ડાબી બાજુ કેપિટલ એલ સ્મોલ ડીએલ કોઈ દિવસ જોઈને ખબર ન પડે એ માત્ર પ્રેક્ટિકલી ખબર પડે
जो प्रकाश ना तळनु जमणी बाजू कोण आवर्तन करे तो दक्षिण भ्रमणीय एने इंग्लिश मां कहेवाय डेक्स्ट्रो रोटेटरी एने डी प्लस वडे दर्शावाय छे जो डाबी बाजू कोण आवर्तन करे तो वाम भ्रमणीय अने इंग्लिश मां कहेवाय छे लीवो रोटेटरी एल माइनस वडे दर्शावाय छे जो कोण आवर्तन करतुं ज नथी तो ए पदार्थ केवो थाय प्रकाश अक्रियाशील थाय कोई पण पदार्थ छे एनो स्पेसिफिक रोटेशन जोवुं छे तो केवी रीते मळशे अल्फा अपॉन एल इंटू सी एल एटले शुं तो पोलार मीटर सैम्पल ट्यूब छे एनी लंबाई इन डेसीमीटर डेसीमीटर में अने सांद्रता लेवानी छे सांद्रता सीधी आपी दीधी होय तो ठीक छे बाकी ग्राम प्रति एमएल में सांद्रता लेवानी थशे तो आ रीते फाइंड आउट करो तो आसानी से तमे दाखला गणी ने पण स्पेसिफिक रोटेशन गणी सको स्पेसिफिक रोटेशन छे हमेशा अचल होय आ रोटेशन छे ऑब्जर्व करेलू छे એ કોના ઉપર આધાર રાખશે પોલાર મીટર ટ્યુબની લંબાઈ અને દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખશે કારણ કે આપણે લેમ્બડા અને ટી તો અચળ રાખ્યું છે બાકી એના ઉપર પણ આધાર રાખે પણ લેમ્બડા અને ટી આપણે અચળ રાખીને હંમેશા પ્રેક્ટિકલ કરશું તો મિત્રો આજે આપણે અભ્યાસ કર્યો કેપિટલ ડીએલ અને સ્મોલ ડીએલ તો આશા કરું હવે તમને આમાં કોઈ પણ જાતની ક્વેરી હશે નહીં નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિન્યાસ અભ્યાસ કરવાનો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર એસ વિન્યાસ અને મિત્રો આપણી પાસે એકદમ શોર્ટ ટ્રિક છે કે તમે જોઈને કહી શકશો ટેક્સ્ટબુકમાં બહુ હાર્ડ આપેલું છે અને કહીને તો આ વખતે તો ટેક્સ્ટબુકમાંથી નીકળી જ ગયું છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પૂછાય છે દર વખતે આરએસ વિન્યાસ વગર મિત્રો ગુજકેટના ક્વેશ્ચન પણ સોલ્વ નહીં થાય એનો મતલબ તમને આરએસ આવડવું જોઈએ તો વ્યવસ્થિત રીતે આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમને કહીને ચપટી વગરતા આરએસ આવડી જાય એવી શોર્ટ ટ્રિક સાથે આપણે શીખશું તો મળીએ નવા લેક્ચરમાં આપણે આરએસ વિન્યાસ સાથે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ઓલ ધ બેસ્ટ